ને મિત્રો મજામાં મિત્રો આપણે ધોરણ દસની અંદર જે છંદ છે એમાં થોડુંક વધુ એટલે જાણવું છે કે ક્યારેક ડિટેલમાં પૂછાય છે અને મિત્રો ડિટેલમાં પૂછાય ત્યારે ક્યારેક ચૂકી જવાય તો આપણે નાની નાની બાબતો જરા નજર કરી લઈએ કે છંદ એ તો આપણે ખબર છે કે ખૂબ મજા આવે એવો વિષય અને છંદને લીધે તો તમને ખબર છે કે દરેક ફિલ્મના ગીતો હોય કે અન્ય ગીતો હોય કે એના કમ્પોઝિશન અને એ જે લય હોય એનો ઢાળ હોય એની અંદર માત્રા હોય એનું આવર્તન હોય તો એની એક મજા હોય છે એટલે મિત્રો છંદ વિશે આપણે થોડુંક વધારે જોઈ લઈએ મિત્રો તમને કોઈ પૂછી લે કે આ છંદ એનો કોઈ લાક્ષણિક અર્થ ખરો તરત કહી દેજો કે હા યસ આવર્તન મિત્રો અહીંયા તમે જોશો કે છંદની અંદર કઈક વસ્તુનું આવર્તન થઈ રહ્યું છે જે લઘુગુરુની જે આપણે વાત કરીએ છીએ ને એનાથી એક જેને કે લય ઉભો થાય છે એક એક પ્રકાર લયનો ભાત ઊભો થાય છે એને એટલે છંદ એટલે કોઈ આવર્તન કહી શકો કોઈ લય ભાત પણ કહી શકો હે ને અને એ આવર્તન પણ કોનું થાય છે એ જે પેલા લઘુ ગુરુ હોય છે ને એ માત્રાનું થાય છે તો મિત્રો આપણને એ પણ ખબર છે કે લાક્ષણિક અર્થ આવર્તન એ આવર્તન કોનું થાય છે તો કે માત્રાનું અને યસ એ જે લઘુ ગુરુ છે એમાંથી લય ભાત પણ ઉપસે છે ને મિત્રો કોઈ ડિટેલમાં તમને પૂછી લઈએ કે ભાઈ છંદના પ્રકાર કેટલા તો મિત્રો જનરલી આપણે અક્ષરમેળ ને મેળ એમ બે જ બોલીએ છીએ પણ આમ જોઈએ ને તો છંદના પ્રકાર ચાર થાય છે કોઈ કહેશે વાવ અદભુત અવેસમ મિત્રો અવેસમ છે એ ચાર પ્રકાર છે અથવા તો છંદ વિશે એમ કહેશાય કહી શકાય કે જે અક્ષર છે ને એ સમાવે છે છંદ શું કરે છે અક્ષરને સમાવે છે એટલે એકચ્યુઅલી આ યાદ રાખવા માટે છે કે ચાર પ્રકાર ક્યાં તો યસ અક્ષર એટલે અક્ષરમેળ સ એટલે તો કે સંખ્યામેળ મા એટલે તો યસ માત્રામેળ અને વે એટલે યસ વૈદિક વૈદિક છંદ તો મિત્રો તમને કદાચ પૂછે તો તમને ચારે ચાર આ પ્રકાર ખબર હોવી જોઈએ કે યસ અક્ષરસમ આવે અથવા તો અવે સમ તો અહીંયા તમે ચારે ચાર પ્રકાર હવે ખબર જ છે કે વૈદિક છંદ સંખ્યામેળ છંદ અક્ષરમેળ અને માત્રામેળ મિત્રો એક બીજી પણ સાથે સાથે વાત કરી દો કે આ આપણે બે જ વસ્તુ જોઈએ છીએ અક્ષરમેળ ને છંદ માત્રામેળ તો એમ કેમ તો તમને જાણીને આંત થશે અક્ષરમેળ છંદની અંદર જ આ સંખ્યામેળ અને વૈદિક છંદ છે એ સમાવી લેવામાં આવ્યા છે તો યસ આમ જોઈએ તો કદાચ કોઈ પૂછે તો હવે ખબર છે કે મુખ્ય છંદના પ્રકાર ચાર છે અથવા તો મિત્રો ઘણી વખત તમે જીપીએસસીમાં હો તો તમને છંદ વિશેનું જો તમારે ટૂંક નોંધ લખવી હોય તો આવી જો ડિટેલમાં વાત કરો ને ખૂબ ખુશ થઈ જાય અને હા અક્ષર સમાવે તો એનો અર્થ કહેવામાં આવે રૂપ પણ સમાઈ જાય છે યસ તો બીજી વાત પણ છે કે અક્ષરમેળ જે છંદ છે એને રૂપમેળ છંદ પણ કહેવામાં આવે છે તો આવી નાની વાતો છે પણ મિત્રો ધારો કે પૂછાઈ જાય તો યસ આપણને જવાબ સો ટકા આવડી જશે મિત્રો એક બીજી પણ પણ વાત છે 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 કે કે જે છંદ એ તો તમે કહેવાય વૈદિક અને સંખ્યામેળનો પણ એની અંદર સમાવેશ થઈ જાય છે પણ અક્ષરમેળ છે ને એમાં બે વસ્તુ નિશ્ચિત હોય છે યસ કઈ કઈ તો એક હોય છે અક્ષર યસ અને બીજું હોય છે ગણ મિત્રો કહેશો તમે કહેશો સર ગણ યસ ગણ વિશે પણ તમને ખબર છે કે જે પેલા ત્રણ અક્ષરોનો સમૂહ આપણે જે રચીએ છીએ અને એના આધારે જે ટોટલ ગણ કુલ ગણ કેટલા છે તો કે ય મત ર તો આવા આઠ કુલ ગુણ છે સોરી ગણ છે અને ગણ એટલે સમૂહ એટલે અને એવા ત્રણ અક્ષરોનો સમૂહ એટલે એક ગણ રચાય છે અને એના માટેનું સૂત્ર પણ તમને ખબર છે ય માતા રાજ ભાન સલગા અને તમને ખબર છે લઘુ ગુરુ હે ને લઘુ માટેનો સંકટ પણ ખબર છે જેમ કે ય અને રસ્વ જે છે એ લઘુ થશે અ આ ઈ ઉ ઉ જે આપણે બોલીએ છીએ તોમાં અ પછી આ આ છે એ લંબાઈ છે એટલે કે ગુરુ એટલે મા પછી તા આ ગુરુ છે ને ગુરુ જ તો ય છે એટલે લઘુ પછી ભા પછી ન પછી સ અને લગા છે એ આપણે ખબર છે તો અહીંયા તમે જુઓ કે ત્રણ ત્રણના ટુકડા કરી જેમ કે યમાતા એટલે કે લઘુ ગુરુ ગુરુ હોય તો યગણ પછી મા તારા એટલે ગુરુ 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 હોય તો યસ મગણ તો આ રીતે તમે જાણો છો એટલે કે મિત્રો તમારા હવે ક્લિયરિટી છે કે લઘુ માત્રા માટે તમને સંકેત પૂછે તો આવડે જ છે ગુરુ માત્રા માટે પણ સંકેત આવડે છે અને લઘુ માત્રા કઈ એવી પૂછે કઈ સેમા સેમા આવે તો એ પણ ખબર છે પછી ઈ રસ્વ રસ્વ અને રૂ ઋષિનો ઋ તો એ પણ રસ્વ છે તો બાકી બધી જગ્યાએ ગુરુ આવે પણ 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 મિત્રો બેઝ શું બનાવવાનો યસ જ્યારે તમને પંક્તિમાં કે શબ્દોમાં ઉચ્ચાર હોય ને એ કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે જોડાક્ષર આવે એનો આગલો અક્ષર લઘુ દેખાતો હોય તો પણ શું બની જાય છે ગુરુ એટલે કે ઉચ્ચારનું મહત્વ અહીંયા ખાસ છે એ ભૂલતા નહીં તો ફરીથી દેખાતું હોય લઘુ પણ એના પછીનો જોડાક્ષર આવી જાય તો ગુરુ બની જતો હોય છે તો આવી નાની નાની વાતો જે હવે તમે જાણો છો ફરીથી મિત્રો આ યમાતા રાજભાન સલગા તમે જાણો છો તેમ છતાં મેં મૂકી દીધું છે એમાં તમે લઘુ ગુરુ આ સંકેત પણ મૂકી દીધા છે અને યસ કોઈ એમ પૂછે કે યમાતા રાજભાન સલગા છે એનું લગાત્મક રૂપ લ ગા લ ને ના રૂપે તો લઘુ લ એટલે લઘુ ગા એટલે ગુરુ તો યસ એ પણ તમે મૂકી શકો લ ગા 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 લ ગા લ લ લ ગા યસ અને તમે જાણો છો કે યસ ય ગણ હોય તો તમને ખબર છે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ એટલે કે લગા ગા એટલે કે ય તમે દાખલા તરીકે ર ગણ ની વાત કર્યું છે તો એટલે એટલે કે કે ગુરુ લઘુ ગુરુ તો યસ ગુરુ લઘુ ગુરુ તો મિત્રો આ રીતે તમને ખબર છે કે મ છે તો શું છે ત છે તો શું છે ર છે તો શું છે તો યસ તો તમને તમામે તમામ ય મ ત ર જ ભ ન સ તો હવે તમને એ બધું આવડે છે તો મિત્રો જે આઠે આઠ જે ગણ છે એ હવે તમને ક્લિયર છે ય મ ત ગણ નથી ભ ગણ છે ય માતા રાજ ભાન બરોબર બોલી છે પણ ભા નથી તો ય માતા મા ગણ પણ નથી મ ગણ છે તો બસ આટલી વાત ક્લિયર છે અને એકાદ ઉદાહરણ જોવું તો જોઈ લઈએ મિત્રો તમને ઉદાહરણમાં પણ ધારો કે વૃષિતા લખ્યું છે તો વૃ વ્રુ એટલે તમને ખબર છે દાખલા તરીકે ક્રુ લખી છે આપણે તો ક તો છે પણ ભેગું કોણ છે તો કે ઋષિનો ઋ છે બરાબર ક ઋ છે તો અહીંયા આ જે ક્રુ છે પણ ઋ છે એ કેવો છે એટલે તરત સારી તો રસ્વ છે એવી જ રીતે વૃ છે એ રસ્વ છે પછી શી છે એ પણ રસ્વ છે અને તા છે એટલે આ આ એટલે યસ એ લંબાઈની બોલી છે એટલે એ ગુરુ છે તો યસ હવે તમને પૂછે કે લઘુ લઘુ અને ગુરુ તો તરત કહેશો સર આર્યું લઘુ લઘુ અને ગુરુ તો એ કોણ આવતો તો કે સ તો યસ એ ગણ કયો આવશે સ હવે તમે એક જો કે એ જ જોઈએ જોડાક્ષર અહીંયા તૃપ્તિ આ તી રશ્વ છે એટલે બરાબર લીધું પણ પ છે તો આ ત્રુ છે એ રશ્વ એટલે લઘુ હોવા છતાં આ જોડાક્ષરને લીધે મેં તમે જોવો છો કે ત્રુ જેમ આપણે અહીંયા વૃને આપણે લઘુ લીધો પણ અહીંયા ત્રુને નથી લીધો શું કામ કે અહીંયા જે જોડાક્ષર આવી જાય છે એનો અર્થ આ તૃપ્તિ તૃપ્તિ જ્યારે બોલી છે ને ત્યારે એ લંબાઈ જાય છે એ જ રીતે સંતૃપ્તિ એટલે જો આ બધી જગ્યાએ લંબાઈ જાય એટલે આ ગુરુ ગુરુ લઘુ એટલે મિત્રો યાદ રાખજો છંદની અંદર આ એક મુખ્ય વાત છે કે લઘુ ગુરુ વખતે જ્યારે તમે બોલો છો શું એને ભેઝ બનાવવાનો છે તો મિત્રો ઈઝી ટોકે અહીં તમે જુઓ છો મિત્રો કે અસત્યો પ્રભુ પરમ સત્ય છે આ દર્ઘ છે તો લ ગા એવું લખી નાખ્યું છે તો મિત્રો યસ તમે તરત કહેશો કે સર લઘુ ગુરુ આપણે મૂકવો છે ચલો મૂકી દઈ મિત્રો અ છે એ મેં લઘુ મૂક્યો છે પણ સત્યો જો અહીંયા જોડાક્ષર છે એટલે આ તો ગુરુ છે પણ અ આ લઘુ દેખાય છે પણ તેમ છતાં શું થઈ જશે ગુરુ થઈ જશે પછી તો આ ખબર છે માહે થી બરાબર ગુરુ આવશે પછી પ્ર એટલે લઘુ આ આ પણ પણ છે છે પછી 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 રાઈટ જો ફરીથી સત્ય સત જો સત્ય બોલે ને સ લંબાઈ જ જાય છે કારણ કે અહીં જોડાક્ષર છે એટલે કે ફરીથી આ શું આવી જશે ગુરુ તો સત્ય એટલે તો તમને ખબર જ છે કે એ તો ગુરુ છે જ સત્ય તું લઈ જા હે ને તો યસ તું અને લ અને પછી લગા છે તો હવે તમે જુઓ છો કે આખી આખી વસ્તુ શું આવે છે તો લઘુ ગુરુ ગુરુ એટલે તમે તરત કહેશો કે સર એ તો ય ગણ છે બિલકુલ સાચું છે પછી તો કે ગુરુ 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 તો તમે કહેશો સર ય મ ગુણ છે બરાબર ગા 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 એટલે માતારા બરાબર પછી પ્રભુ પ હે ને તો તરત કહેશો બધા લઘુ છે એટલે ફરીથી તમે કઈ દેશો જે લઘુ આવે છે તો તરત ખબર પડી જશે જેમ કે લઘુ 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 તો એ ક્યાં આવતું હતું તો ય માતા રાજ ભા ન સ ન સ લ ગા બરોબર ન સ લ તો એ ત્યાં જ આવતું હતું યસ તમને અહીં દેખાય પણ છે જો આ ત્રણે ત્રણ તો એ આવશે અહીંયા પછી શું આવે છે તો તરત કહેશો સર કે આ તો લઘુ લઘુ ગુરુ તો એ આવ્યું તો યસ બરાબર અને ફરીથી પાછું તો યસ ઓકે અહીંયા આ છે ને તું છે બરાબર મિત્રો એક બીજી વાત કે દાખલા તું લખ્યું છે પણ જો આનો અનુસ્વાર તીવ્ર નથી બરાબર એટલે એ પણ જોતું રહેવાનું કે તીવ્ર હોય ને તો એ લંબાઈ હે ને તો અહીંયા તું છે એ સિમ્પલ છે એટલે કે અહીંયા તમે જોશો કે ગુરુ લઘુ લઘુ એટલે કે આવી જશે ભ અને લગા તો છે એટલે તમને ખબર પડી ગઈ છે કે આ એકવીસ અક્ષર એટલે કોઈ નહીં શિખરણી છે અને શિખરિણી માટેનો આ નિયમ થઈ ગયો કે એકવીસ અક્ષર હોય એનું બંધારણ છે ગણ બંધારણ શું હોય તો યમ ન સ લગા હોય બીજું આ ગાય પણ શકાય અસત્યો અહીટકા તો એની યતિ કહેવાય તો એક યતિ વિશે પણ ખબર પડી ગઈ કે પઠન કરતા કે ગાતા જ્યાં અટકીએ ત્યાં યતિ યતી અસ્યો પ્રભુ પરમસ તું લઈ જા એટલે જોવો જોઈએ ત્રણ ને ત્રણ છ બીજા એટલે ત્રણ ને ત્રણ છ એટલે યતિ ક્યાં એવી છ આવી અને પાછા બીજા છ એટલે કે છ ને છ બાર તો આ જગ્યાએ યતિ તો યતિ એટલે જ્યાં આપણે અટકીએ ત્યાં તો આ પણ બધી માહિતી છે મિત્રો તો એક ઈચ્છા એવી કરી કે તમને એમસીક્યુની અંદર એક પણ જે ભૂલ ન થાય એવો એક પ્રયાસ છે તો આ વિડિયો જોઈ લો અને યસ પૂરેપૂરા ગુણ મળે એવો પ્રયાસ કરો મિત્રો થોડીક વાત ક્લિયર કરી લઈ કે અહીંયા લ અને ગાર સ્વરૂપમાં જ્યારે હોય જયારે લગાત્મક સ્વરૂપ કહે છે છેલ્લે જે વૈધા હોય હે ને કારણ કે ત્રણ ત્રણના જોડકામાંથી કંઈક વધવાનું છે તો એ લગા સ્વરૂપ આવે ગા ગા સ્વરૂપ આવે લ લ સ્વરૂપ આવે જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા લ ગા એવું સ્વરૂપ આપ્યું છે ત્યારે જે ગણ છે ય મ ન સ ભ તો છેલ્લે લ ગા 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 આવું કંઈક આવી શકે છે તો આ એક વાત હતી યતિ એટલે પણ ખબર છે કે જ્યાં તમે બ્રેક લ્યો છો હે ને અટકો છો એ યતિ છે જ્યારે કોઈ છંદની અંદર યતિ મેળે ન આવે ત્યારે યતિભંગ થયો કહેવાય જેમ કે અહીંયા તમારે શબ્દને તોડવો પડે છે તો એકચ્યુઅલી અહીંયા યતિભંગ થાય છે પણ એ કવિઓને થોડી છૂટ હોય છે મિત્રો તો આવી પણ વાત છે બીજી વાત મિત્રો તમે એ પણ શીખ્યા કે અહીંયા દેખાય છે સ એટલે લઘુ છે પણ અસત્ય એટલે જે આ સત્યે જે લંબાઈ છે ને એના લીધે આ ગુરુ બની જાય છે એટલે ખરેખર તો દલપતરામે એક સરસ પંક્તિમાં પણ કીધું કે લઘુ ગુરુ લખીને નવગણો કે તમે લખી નાખો એટલે એને તમે લઘુ ગુરુ છે એમ લખીને એમ ન ગણો પણ ઉચ્ચારે ઓળખાય એટલે મિત્રો ઉચ્ચારનું મહત્વ હું કહેતો હતો ને તો યસ આ દલપતરામે પણ કહેલું છે મિત્રો કોઈને હવે મન થાય અને પૂછી નાખે કે લઘુ ગુરુ લખીને નવગણો ઉચ્ચારે ઓળખાય કોણે કહ્યું છે બરાબર ક્યાં કવિએ કહ્યું છે પણ તમારે એ માર્ક્સ જશે નહીં બિલકુલ યાદ હશે મિત્રો એ પણ યાદ રાખીશું કે જે માત્રાના વિધવિધ જે આવર્તન થાય છે એનાથી લય જન્મે છે તો જે લય આવે છે ને એ મિત્રો એ ખરેખર માત્રાના જુદા જુદા આવર્તન છે એને અને એટલે જ આપણે ગાઈ શકીએ છીએ લયમાં ઢાળી શકીએ છીએ મિત્રો જે લોકોને છંદ અઘરા લાગે છે એમના માટે આ એક એટલે જ વિડીયો મૂક્યો છે કે જેમાં ઝીણી ઝીણી બાબતો પણ મળી જાય અને યસ જીપીએસસી માટે કે ક્યારેક તમારે છંદ વિશે ડિટેલમાં વાત કરવી હોય તો પણ કરી શકો ફરીથી લાક્ષણિક અર્થ તમને ખબર જ છે યસ આવર્તન આવર્તન કેનું હોય છે માત્રાનું હોય છે યસ છંદમાં જે લઘુ અને ગુરુ છે એનાથી જે લયભાત ઉપસે છે એ આપણને ખબર છે એના ચાર પ્રકાર પણ હવે તમે જાણો છો યસ બિલકુલ અવેસમ સમ અથવા તો અક્ષર સમાવે શું સમાવે છે યસ વૈદિક છંદ સંખ્યા મેળ છંદ અક્ષરમેળ છંદ અને માત્રમેળ બીજું અક્ષરમેળ છંદનું બીજું નામ પણ તમે જાણો છો રૂપમેળ છંદ પણ કહેવાય છે યસ અને અક્ષરમેળ છંદ છે એની અંદર કોનો સમાવેશ થાય છે તો વૈદિક અને છંદનો યસ અને હા અક્ષરમેળ છે એમાં નિશ્ચિત હોય છે શું નિશ્ચિત હોય છે તો અક્ષરો પણ નિશ્ચિત હોય છે અને ગણ પણ નિશ્ચિત હોય છે અને ગણ એટલે કે જે સમૂહ છે એ ત્રણ અક્ષરોનો સમૂહ એના ગણ ટોટલ કેટલા છે યસ આવડે જ છે એને તો યમાતા રાજભાન સલ ગા તો એના ઉપરથી એ સૂત્ર છે નક્કી કરવા માટેનું અને જે ગણ છે એ તો યમ ત છે લઘુ લઘુમાત્ર માટે સંકેત તમે જાણો છો ગુરુ ગુરુમાત્ર માટે પણ તમે સંકેત બિલકુલ જાણો છો અને હા લઘુ લઘુમાત્ર ક્યાં છે તો અ ઈ ઉ રૂ છે પણ ઉચ્ચાર એ મેઈન છે બાકી બધી વાત ગૌણ છે તો ઉચ્ચારને આધારે જ નક્કી થશે કારણ કે મેં તમને કહ્યું કે જોડાક્ષર હોય તો એનો આગલો અક્ષર એ ગુરુ બની જતો હોય છે અને યસ યમાતા રાજવાન સલગાની જે જે લગાત્મક રૂપ છે એ પણ બતાવ્યું છે અને આ કેમ ગણવું એ પણ તમે બિલકુલ જાણો છો તો મિત્રો આર યુ રેડી તો એક ટેસ્ટ એવી કે જેની અંદર તમે લોકો શ્યોર હો અને યસ માર્ક પણ જોરદાર હોય ફરીથી માત્રાનો જે આવર્તન છે એનાથી લઈ જન્મે છે અને ઉચ્ચારનું મહત્વ દલપતરામે પણ જણાવ્યું છે તો મિત્રો વલણું થઈ જાય ને ચલો આપી દઈએ કે રિવિઝનમાં પણ રહેલું છે વિઝન મિત્રો આપણે આ વિઝન સાથે કામ કરીએ છીએ બાબતો રિવિઝન એટલે કરી પાંચ દસ મિનિટમાં ફરીથી રિવિઝન પણ થઈ જશે અને નવી વાત તો શીખી જ લેશું કે રિવિઝનમાં પણ રહેલું છે વિઝન અડધા ગુણ છે રીઝન જે આ મિત્રો રીઝન છે કારણ કે આપણી મહેનત સેજ પણ પાણીમાં નથી જવા દેવી અને એટલા માટે જ ચાલો આજે ટેસ્ટ દેવા આવી જવાનું છે પણ 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 એક પ્રશ્ન પૂછી લઉં પૂછી લઉં ચલો છંદના મુખ્ય પ્રકાર કેટલા છે ચાલો કોમેન્ટ્સમાં લખી નાખો અને હા મિત્રોને જરૂરથી શેર કરી દેજો અને પોણા દસે ટેસ્ટ માટે આવી જજો આવજો